आज बे प्रसंगनो समन्वय थयो छे। शाकोत्सव छे, साथे साथे वल्लभ घनश्याम प्रभु अहीं बिराजमान थया, एनो पाठोत्सव दिन छे। हमणां ज कहेवामां आव्यो, अपनी पासे भगवानने रीझवा माटे प्रार्थना सिवाय कशुं नथी। प्रार्थना जे एक भगवानने महाराजनी अने आपणी वच्चेनो सेतु छे, कि जे प्रार्थनाथी आपणे भगवान साथे कंईक कालावाला रूपे जोड़ाण करी शकीए। अत्यारे पण आपणे आ वर्षनी प्रार्थनाथी शुरुआत करीए, जे आपणने आ वर्षनी स्पेशियल प्रार्थना आपवामां आवी छे। जरा समूहमां आपणे साचा भावे આપણા દેહનો ભાવ ભૂલીને મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ સામે બિરાજ્યા છે, હાથ જોડીને પ્રાર્થનામાં ભેગા ભળીને નીડી થઈને ખપવાળા થઈને ભૂખ્યા થઈને ગરજો થઈને આપણે પ્રાર્થના કરીએ। ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ પ્રાર્થના સ્વીકારો હો સુખદામ। તમે અમારા અમે તમારા, કદીન જોશો અક ગુણાન મારા, સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મોટા પુરુષ સદા માનાય દિવ્ય, સંતો ભક્તો મુક્તો મનાય, અભાવ અવગુણ કદી ના લેવાય, તવ મરજી મા વાલા નિત્ય રેવાય, ગમતું અમારું કદીએ ન થાય, દેહને પોતાનું રૂપ ના મનાય, મૂર્તિ મારા કૃપા કરો સદાય। હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ પ્રાર્થના સ્વીકારો હો સુખધામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ। મહાપ્રભુને આપણે પ્રાર્થના કરી કે હે મહારાજ, હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ પ્રાર્થના સ્વીકારો હો સુખધામ। હે મહારાજ, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો। તમે અમારા અમે તમારા, કદી ન જોશો વાંક ગુનાને મારા। હે મહારાજ, અમારા વાંક ગુના કદી જોયા નથી, જોશો નહીં, અને જો જોયા હોત તો આપણે બધા અહીં ના હોત। આપણા જો વાંકુના ભગવાને જોયા હોત તો આપણે એના બેઠા હોત, ક્યાંય રખડતા હોત, રજડતા હોત, કશું જોયું નથી ને એટલે એન્ટ્રી મળી છે આપણને। ભાઈ, આ ભગવાનનો દરબાર છે, ભગવાનની સભા છે, ભગવાનનું સાનિધ્ય છે। આપણે તો અનેક વાંકથી, ગુનાથી, દોષોથી, અપરાધોથી ભરેલા છીએ, શક્ય જ નથી કે આપણી ઉપર ભગવાનની દ્રષ્ટિ થાય અને ભગવાન રાજી રહે, શક્ય જ નથી। આ તો કોઈ આપણા વાંક ગુના જોયા જ નથી, પાત્ર કુપાત્રપણું જોયું જ નથી, અને જોવા જાય તો આપણું કજોડું છે, ભગવાનની અને આપણી વચ્ચે બિલકુલ કજોડું છે। આ લોકમાં કોઈ ભણેલો માણસ હોય ને, બહુ ભણ્યો હોય ને, તો એ છોકરો ભણ્યો હોય તો એ શોધે ને, એનું જોડું શોધે તો એને પેરેલલ શોધે, સાચી વાત છે પેલા, કે જેથી શોભે, અને જો કજોડું હોય ને તો લાંબો સમય ટકે નહીં। પહેલાના જમાનામાં ટકતું, આજના જમાનામાં ના ટકે। પહેલાના જમાનામાં ઘોડિયામાં વિવાહ થઈ જતા, એવું હતું ને, તમારા બાપાઓને ખબર હશે, ઘોડિયામાં વિવાહ થઈ જતા, મારા ઘેર દીકરો થાય તો તારે દીકરી, દીકરી થાય તો તારે મારે, આમ 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 એવી રીતે કોન્ટ્રાક્ટ થઈ જતા અને વર્ષો સુધી ચાલતા। એ સમજણ હતી એ વખતે, પરંતુ ત્યારના જમાનામાં કજોડા ના ચાલે, પણ આ મહારાજ હજુ આપણું કજોડું ચલવે છે,
બોલો, એમને જમાનો આડો આવ્યો નથી. એ હજુ કજોડું ચલવે છે અને કાયમ માટે ચલવશે, અને ના ચલવે તો આપણો અસ્તિત્વ જ ના રહે. પેલા કેમ કજોડું, કજોડું કેમ કીધું? મુક્તાનંદ સ્વામી એ સ્વામિનારાયણ ભગવાનને એક પ્રાર્થના કરી છે અને એમાં કજોડાનો ઉલ્લેખ કર્યો છે. મહારાજને પ્રાર્થના કરી છે, આપણે બધા બે હાથ જોડીને કરીએ. હું તો છું ગણી ના ગણી નાર, તોય તમારી રે. હું તો છું ગણી ના ગણી નાર, તોય તમારી રે. તમે ગુણ સાગર ઘન શ્યામ, તારી રે. તમે ગુણ સાગર ઘન શ્યામ છો, અવતારી રે. શબ્દ શું સાંભળ્યો, સાંભળ્યો શબ્દ શું આવ્યો? એ મહારાજ હું કેવો છું કે હું તો છું ગણી ના ગણી ના. મહારાજ હું નગુણો છું. નગુણો એટલે ગુણ વગરનો છું, સામાન્ય નહીં, ઘણો નગુણો છું. મારામાં કોઈ ગુણ નથી. તમે એમ કહેશો કે સ્વામી અમારા બહુ ગુણ છે, તમે આવું કેમ બોલો? મુક્તાનંદ સ્વામીમાં નહીં હોય, અમારામાં તો છે. એ બધા વ્યવહારિક આ લોકના જગત સંબંધી ગુણો છે. ભગવાન રીઝે એવા ગુણો આપણી પાસે નથી. એમાં તો આપણે ગુણ વગરના જ છીએ. હે, અને મહારાજ સામે તમે કેવા છો કે તમે ગુણ સાગર ઘન શ્યામ છો, અવતારી રે. મહારાજ તમે ગુણના સાગર છો અને અમે ગુણ વગરના છીએ. આ કજોડું કહેવાય કે ના કહેવાય? પુરુષ ડોક્ટર એમડી કે એમએસ થયેલો હોય ને, જેની જોડે સંબંધ થયા છે, બે ચોપડી ભણેલા હોય, આ મેળ પડે કોઈ દોડો લાંબો સમય ચાલે પેલા થાય જ નહીં, પેલો સંબંધ જ ના થાય. આપણે એવી પોઝિશન છે આપણી, ક્યાં મહારાજ અને ક્યાં આપણે. મારે એક બનેલી ઘટના કહેવી છે. આજે સંપ્રદાયના ઇતિહાસમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં લખાયેલો આ પ્રસંગ છે, ગૂંથાયેલો પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા, મહારાજ સૌરાષ્ટ્રની અંદર વિચરણ કરતા હતા, અને વિચરણ કરતા કરતા મહારાજ ધોરાજી પધાર્યા છે. ક્યાં પધાર્યા? ધોરાજી. ગોંડલની બાજુમાં ધોરાજી કરીને સિટી છે, તાલુકા સેન્ટર છે. ધોરાજી પધાર્યા છે. એ વખતે નાના રજવાડા હતા, વર્ષો પહેલાની વાત છે, રજવાડા હતા. આ તો ભારત સ્વતંત્ર થયું અને સરદાર પટેલે લગભગ 562-64 રજવાડાને એક કર્યા, એટલે આ અખંડ ભારત કહેતા આપણું ઇન્ડિયા હિન્દુસ્તાન બન્યું. નહીંતર નાના નાના ભાગમાં વહેંચાયેલું ભારત હતું. એમાં ગોંડલના રાજા, ગોંડલ સ્ટેટ કહેવાતું, આ બધા સ્ટેટ કહેવાતા. વડોદરાનું સ્ટેટ કહેવાતું, ગાયકવાડ સરકારનું સ્ટેટ કહેવાતું, ભાવનગરનું સ્ટેટ, અમદાવાદનું સ્ટેટ, આ બધા સ્ટેટ કહેતા, રજવાડા કહેવાતા. એમાં ગોંડલના રાજા હતા, જેમની નવી નિયુક્તિ થયેલી 3-1 વર્ષથી, 28 વર્ષની જેમની ઉંમર હતી, જેમનું નામ હતું હઠીસિંહ બાપુ. દરબાર હતા. શું નામ હતું? હઠીસિંહ. એમના પિતાશ્રીનું નામ હતું ભગવતસિંહ બાપુ. એમના પિતાશ્રીનું નામ હતું સંગ્રામસિંહ બાપુ. સંગ્રામસિંહ બાપુના દીકરા ભગવતસિંહજી અને ભગવતસિંહજીના દીકરા હઠીસિંહજી, અને એમની ઉંમર હતી 28 વર્ષની. સ્વામિનારાયણના સત્સંગી નહોતા, પરંતુ બહુ જ મા બાપના મળેલા સંસ્કારો હતા એમની પાસે, બહુ સંસ્કારી હતા. 28 વર્ષની ઉંમર, ભર જુવાની કહેવાય. મેરીડ હતા, અને પહેલાના રાજાઓ વારંવાર
વર્ષમાં બે ચાર વખત પોતાનો જે વિસ્તાર હોય એમાં એ રાઉન્ડમાં જતા, રાઉન્ડમાં એટલે સમજ્યા ને, વિચરણમાં જતા, મુલાકાતે જતા, ઘણી વખત છુપા વેશે જતા. પહેલાના રાજાઓ કે મારી પ્રજા ક્યાંય દુઃખી તો નથી ને, એ જોવા માટે જતા. એક વખત સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે એ જ અરસામાં ધોરાજી વધાર્યા છે, અને ધોરાજીમાં મહારાજ એ વખતે ધોરાજીની અંદર ફક્ત 6-7 હરિભક્તોના ઘર હતા. સ્વામિનારાયણના સત્સંગે કેટલા? 6-7. સ્વામિનારાયણ ભગવાન બધા હરિભક્તોના ઘેર ઘેર એક એક દિવસ રોકાય છે, કથા વાર્તાનો લાભ આપે છે, જોડે 5-10 સંતો છે, 5-10 હરિભક્તો છે. અને સ્વામિનારાયણ ભગવાનનું વિચરણ ધોરાજીમાં છે, અને એ જ વખતે ગોંડલ નરેશ કહેતા ગોંડલના રાજા ભઠ્ઠીસિંહ બાપુ ધોરાજી ગોંડલની અંડરમાં આવતું ગામ હતું, ગોંડલ સ્ટેટની અંડરમાં આવતું હતું, એની નીચે આવતું ગામ હતું. એટલે એ પોતે મુલાકાતે વિચરણમાં નીકળેલા ગોંડલ નરેશ એમનો રથ લઈને, પહેલાંના રાજાઓ ગાડીઓ નહોતી એ જમાનામાં, રથ કહેવાતા, સિગ્રામ કહેવાતા, ઘોડાગાડી રાખતા, અને રજવાડાઓ બધા રથ રાખતા, અને રથમાં બેસીને ગોંડલ નરેશ ભઠ્ઠીસિંહ બાપુ ધોરાજી આવ્યા છે. એમને ખબર નથી કે ગામમાં સ્વામિનારાયણ ભગવાન છે. જ્યારે રાજાઓ આવતા ત્યારે એ વખતે આવા મોટા માણસો જ્યારે આવે ત્યારે ગામનો ચોરો કહેવાય, ચોરો ગામડામાં રહેલા હશે એને ખબર હશે, ચોરો કહેવાય. અને ચોરાની અંદર આવા મોટા માણસો ઉતરે અને ત્યાં 2-4 કલાક રહે, ગામ આખું ત્યાં ભેગું થાય, અને પછી ગામના પ્રશ્નો કંઈ હોય સાંભળે, અને પછી બધાને સંતોષ આપી અને ત્યાંથી બીજે ગામ જાય. આવું ક્રમ હતો એ જમાનામાં. ભઠ્ઠીસિંહ બાપુ આજે ધોરાજી પધાર્યા છે અને ચોરામાં ઉતર્યા સવારના 10 વાગેલા. આગળથી જાહેરાત થઈ ગયેલી કે બાપુ પધારવાના છે, રાજા પધારવાના છે, ભઠ્ઠીસિંહ બાપુ આવવાના છે, માટે બધા ચોરામાં મળજો, આવજો. આવી જાહેરાત પણ ગામમાં પેલો હાથ પાડે, ગામડામાં શું કરે, આવો રિવાજ હોય. ગામડામાં કંઈક એ વખતે માઇકની સિસ્ટમ આવી નહોતી, ગામડામાં પેલો રાવળિયો હોય અથવા તો કોઈ હાથ પાડવા શેરીએ શેરીએ જાય કે ગોંડલ દરબાર ભઠ્ઠીસિંહ બાપુ સવારના 10 વાગે ચોરામાં પધારવાના છે, માટે ગામના લોકો બધા આવજો, ઢોલ વગાડતો જાય ને બોલતો જાય, આવું ખબર છે હાથ પાડવાની પ્રથા હતી ગામડામાં. અને એ પ્રમાણે ગામડામાં 3-4 વખત 3-4 દિવસથી હાથ પડી ગયેલો. 10 વાગે જ્યાં ગોંડલ નરેશ પધાર્યા ચોરામાં, દર વખતે તો 500,000 માણસ આવી ગયો હોય, પણ આજે પાંખી હાજરી હતી. પાંખી હાજરી એટલે સમજ્યા ને, ઓછી હાજરી હતી, 50-100 જણની જ હાજરી. દરબાર આવીને બેઠા, એમણે આમ જોયું, એમનો ત્રિકમ નામનો એમનો હજુરી હતો, જેને આપણે આપણી ભાષામાં પીએ કહીએ, પર્સનલ આસિસ્ટન્ટ, એનું નામ હતું ત્રિકમ, એમની જોડે ને જોડે રહેતો. અને ત્રિકમ હતો ને એને કહ્યું, એલા ત્રિકમ આજે હાજરી કેમ ઓછી છે, તપાસ કર કે આજે હાજરી કેમ ઓછી છે, જાહેરાત નથી કરી. એણે તપાસ કરીને કહ્યું થોડી વારમાં, રાજન છેલ્લા 5-7 દિવસથી આ ગામમાં ધોરાજીમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, એટલે બધા એમની પાછળ પાછળ ઘણા લોકો ફરે છે, એટલે આપણા ત્યાં હાજરી ઓછી છે. આવું કહ્યું કોણે? પેલા આસિસ્ટન્ટ ત્રિકમે. કોને કહ્યું? ભઠ્ઠીસિંહ બાપુને. ભઠ્ઠીસિંહ બાપુએ જ્યાં એટલું સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન ગામમાં પધાર્યા છે, એકદમ ચોંકી ગયા. ત્રિકમ, સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે ગામમાં? સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે? આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. તો ફાવી ગયા આપણે. કેમ બાપુ ફાવી ગયા? હું ઘણા સમયથી સ્વામિનારાયણ ભગવાનનું નામ મેં સાંભળ્યું હતું, સ્વામિનારાયણ ભગવાનના દર્શનની ઈચ્છા હતી, ગઢપુર જઈ શકાયું નથી, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં રહે, આપણાથી જવાયું નથી, અહીં સામે ચાલીને આજે અહીં આવી ગયા છે, તો આજે આપણને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થઈ જશે. ફાવી ગયા કે આપણે? કોણ બોલ્યો આવું? ભઠ્ઠીસિંહ બાપુ, રાજા પોતે બોલ્યા. પેલો ત્રિકમ રાજાની સામો આમ ઝીણી નજરે જોઈને કે બાપુ શું બોલો છો તમે? ત્રિકમ,
તપાસ કર સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે, કોના ઘેર છે, આપણે દર્શન કરવા જવું છે. તપાસ કરી લે થોડી વારમાં કે કોના ઘેર બિરાજે છે. આપણે અહીંથી જલ્દી સભા સમેટી અને આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જવું છે. બોલો ત્રિકમ કે બાપુ, આ તમે શું બોલો છે, શું બોલો છો તમે, તમે રાજા છો, સ્વામિનારાયણના દર્શન કરવા તમારે જવાનું હોય કે આપણે સ્વામિનારાયણને ઓર્ડર કરીએ કે તમે તમને દર્શન અહીં આવે, તમારા દર્શન કરવા અહીં આવે, તમારે એમને દર્શન કરવા જવાનું હોય. બાપુ આપ રાજા છો, શું બોલો છો, આપણે ત્યાં જવાનું હોય કોકના ઘેર, કેવડાવી દઉં સ્વામિનારાયણ આવશે અહીંયા. કે છે ને ચા કરતા કેટલી ઘણી વખત બહુ ગરમ હોય, આ ગુજરાતીમાં કહેવત છે ને, ચા કરતા કેટલી બહુ ગરમ હોય, આ કેટલી બોલો. બીજી એક કહેવત છે ગુજરાતીમાં, ગધેડા કરતા ગુણ બહુ ડાઈ હોય, આવું કહેવાય છે. ત્યાર અઢીસિંહ બાપુ કહે છે, ત્રિકમ હું રાજા છું અને આ રાજા ધીરાજ છે. મારા જેવા અનંત રજવાડા ભેગા થાય ને તો એના ચરણની ધૂળ જેવા નથી અમે. તું શું સમજાશ, તને શું ખબર પડે, એ ભગવાન છે અને હું તો રાજા, એક પાંચ પચીસ ગામનો રાજા, એ તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છે. મારે દર્શન કરવા જવાનું હોય, મારી શું ગણતરી એમની આગળ. માટે ડાયો ના થા, બેસાનો માનો, મેં કીધું એટલું કરે, તપાસ કરીને કે કે ક્યાં છે સ્વામિનારાયણ ભગવાન, ક્યાં બિરાજે છે. હવે આનું પછી કંઈ બહુ હાલે નહીં, હુકમ કર્યો એટલે બીજું તો કંઈ હાલે નહીં. બોલ્યો થઈ ગયો ચૂપ. થોડી વારમાં તપાસ કરીને આવ્યો, મહારાજ બાપુ બપોરના અત્યારે 12 વાગે સમાચાર મળ્યા છે કે સ્વામિનારાયણ ભગવાન આ ધોરાજીનો ઉભાર પ્રજાપતિ ભક્ત છે, એમનો શ્યામજી એનું નામ છે, અને શ્યામજીને ઘેર સ્વામિનારાયણ ભગવાન અત્યારે જમવા જવાના છે, 12 વાગે એના ત્યાં જમવા જવાના છે, શ્યામજી કુંભારના ઘેર, એવા સમાચાર મળ્યા છે. અને એકદમ અઠીસિંહ બાપુ ગદગદ થઈ ગયા. ત્રિકામ જો જો જો, આને ભગવાન કહેવાય, ત્રિકામ હા બળ. આપણે કોઈ ગરીબ માણસના ત્યાં જવું હોય તો શરમ આવે કે આપણાથી રાજા છીએ, આપણે ગરીબ માણસના ઘેર ન જવાય. અને જો આ સ્વામિનારાયણ સ્વયં ભગવાન છે તો જમવા જાય છે, જેને ગરીબ અને તવંગરના ભેદ અટી ગયા છે એટલે ભગવાન છે. જો આને ભગવાન કહેવાય. તને શું ખબર પડે, તૈયારી કર, એ જમવા જાય એટલે તરત આપણે દર્શન કરવા જવું છે. અરે બાપુ તમને શું થયું છે આજે. એ જમાનામાં આ બધી જ્ઞાતિ જાતિનું બહુ રહેતું, એટલે આ પણ ભગવાન જાય છે, તને હું ઝટકા વાગ્યા છે, તારે ના હોય બે રહેજે, હું જઈશ. કે ધન્ય છે અઠીસિંહ બાપુને, ધન્યવાદ કહેવાય ને પેલા, કેટલા ધન્યવાદ આપો છો, તાળી પાડી ને પાય, તાળી તો પાડો, ખાલી લુખા લુખા ધન્યવાદ. ધન્યવાદ. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે શ્યામજી કુંભારના ઘેર. હવે બિચારાનું હાવ નાનકડો કુબો, કુબો કુબો એટલે સમજ્યા, ઘર નહીં કુબો, પેલું તમે જુઓ ને આમ ઉપર ઘરની ઉપર પેલી ઉપર ઘાસ નાખેલું હોય અને ઝૂંપડી જેવું ઉપર પૂળા નાખ્યા હોય, ઘાસ નાખ્યું હોય, અને અડધા નમીને અંદર જવાય ને, અડધા નમી જાય ને ત્યારે અંદર જવાય, આમ અડધા નમી જવાય ત્યારે અંદર જવાય, એવા નીચા બાયણાવાળું મકાન ને એમાં, અને આમ એવો કૂબો ને એમાં બિચારો ગરીબ માણસ રહેતો, બધું ઓલ ઇન વન જેવું, ઇટિંગ રૂમ, શીટિંગ રૂમ, મીટિંગ રૂમ, સ્લીપિંગ રૂમ, ઇટિંગ રૂમ, બધું એકમાં જ, એને બધું એકમાં આવી જાય બિચારાને, એક રૂમનો કૂબો. અને એમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, બોલ્યા શ્યામજીને આનંદનો પાર નહીં, આનંદનો પાર નહીં. બિચારો ઢોલીવાળાને બોલાવી લાયેલો, ગામમાં ઢોલીવાળા હોય, બીજું તો ના હોય પણ પેલા ઢોલીવાળા હોય, ઢોલીવાળાને બોલાવી લાયેલો, અને આગળ શેરીથી ઢોલ નગારા વગાડતા વગાડતા નાચતો જાય પેલો શ્યામજી, કૂદતો જાય,
મારે આજ પ્રીતમ ઘેર આવ્યા મારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા મારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા મારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા ખબર છે ને, હજુ અમે આ બધું આદિવાસી વિસ્તારમાં જઈએ ને ત્યારે આ બધું બહુ જોવા મળે. બોલો, આ તમારા શેઠિયા હોય ત્યાં આ બધું કશું ના જોવા મળે. પૈસાદાર હોય ને એને કાંઈ ના પડી હોય. ભગવાન આવ્યા, સંતો આવે, પણ અમારા આદિવાસી ભાઈઓ છે ને બિચારા ગરીબ ભાઈઓ, બોલો, એટલો એના હૈયામાં આનંદ હોય, આનંદ આનંદ આનંદ. એને સંતો આવતા હોય તો આનંદ હોય કે મારા ઘેર સંતો ક્યાંથી, મારા ઘેર ભગવાન ક્યાંથી. અને આ બિચારો ગરીબને એના ઘેર ભગવાન પધારે, રાજીનો રેડ થઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાન મહારાજે કીધેલું, શ્યામજી અમે આવશું ખરા, પણ જમવા માટે અમે એકલા જ આવશું, બીજા બધા બધા નહીં જમે. કારણ કે એની બિચારી ગરીબ સ્થિતિ હતી એટલે એને ભીડો ન અપાય, ભારરૂપ ન થવાય. એટલે સ્વામિનારાયણ ભગવાન એકલા પધાર્યા છે અને નીચા નમી અંદર ગયા. પેલા એ બે પાટલા નાખેલા, પાટલા પહેલાના જમાનામાં ડાઇનિંગ ટેબલ બેબલ નહોતા, પાટલા હતા. જોયેલા પાટલા, નવી પેઢીએ જ પાટલા બાટલા નહીં જોયા હોય કંઈ, હા, પણ તમે જોયેલા કે નહીં પંકજ, પાટલા એક પાટલા ઉપર બેહવાનું, સામે બીજા પાટલા ઉપર થાળ મૂકે. અને સૌરાષ્ટ્રની અંદર તો ખાસ ઢીંચણીઓ આપે, ઢીંચણીઓ જોયેલું કે ઢીંચણી આમ પલાઠી વાળીને બે, એટલે આમ નીચે આમ ઢીંચણની નીચે ટેકો મૂકે, ઢીંચણીઓ કે તમને ભાડ્યું હોય, નથી ભાડ્યું ને, હવે પંચમહાલમાં જઈશું તો બતાવો. સૌરાષ્ટ્રમાં હોય, સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્રમાં ઢીંચણિયા હોય ખાસ. અને ઢીંચણીઓ જોડે પેલા બધું માગીને લાઈન થાય, બિચારે માગીનો એના ઘરમાં પાટલોય નહોતો, જા અને બે પાટલા નાખેલા, ઢીંચણીઓ લાઈન મૂકેલું. મહારાજને કે મહારાજ, ઓહો હો, તમે મારા ઘેર પધાર્યા મહારાજ, ધન્ય ઘડી, ધન્ય ભાગ, પધારો પધારો. મહારાજ આવ્યા, બેઠા પલાઠી વાળે. મહારાજ કે લાય, શું બનાવ્યું છે સામજી? મહારાજ, બાજરાનો રોટલો ને રીંગણાનું શાક ને ગોળ ને ઘી ભેગું કરીને નાખ્યું છે. લાડુ બાડુ કંઈ બનાવ્યા નથી ચૂરમાના, એ પાટોત્સવ દાડે બનાવશું કેવો. સ્વામિનારાયણ ધામના પાટોત્સવમાં લાડુ બનાવજો મહારાજ. આજ તો રીંગણાને શાકને, રીંગણાનું શાકને બાજરાનો રોટલો છે. અને આ કહેતા કહેતા પેપર ફૂટી ગયું. આજે પેપર ફૂટી ગયું એટલે સમજ્યા, આજે ચૂરમાના લાડુ, બાજરાના રોટલા ને રીંગણાને શાકની જોડે ચૂરમાના લાડુ બધાને મળવાના છે. એવું છે ને સ્વામી? હવે કથામાં ચીજ ચોટશે કે નહીં ચોટે? જો ચીજ નહીં ચોટે તો લાડુ કેન્સલ. મહારાજ જમવા બેઠા છે અને મહારાજની આગળ તાહાડું મોટું મોટું, ગામડામાં પેલી કથરોટી જેવું તાહાડું હોય, જોયેલું તાહાડું? આવડ્યું હોય ને મોટું તાહાડું, કથરોટી જેવું મોટું તાહાડું, તાંબાનું પિત્તળનું હોય. અને મહારાજ આગળ, તાસ નહીં, તાસ પાછો જુદી વસ્તુ છે, તાસ નહીં, આ તોહળું કે તોહળું, તમારે મહેસાણી ભાષામાં તોહળું કહેવાય. આ ઉત્તર ગુજરાતમાં તાહાળું નહીં, હું તો તાહાળું બોલ્યો ને એટલે સમજ્યા નહીં, હવે સમજશે જોજે. તોહળું બોલીએ ને એટલે સમજે, તોહળું તોહળું, આ ઘણી ભાષામાં ના સમજે ઘણા. એટલે એવું તોહળું મહારાજ માટે મોટું રાખીને મૂકેલું મહારાજ આગળ. અને મહારાજને આવીને મોટો ને ગામડાના રોટલા આવડાવડા ના હોય, અહીં તો હવે શહેરવાળા માણાય ઝીણાને, એની બોલી ઝીણીને, એના લાડવાય ઝીણાને, આ તમે જોશો હમણાં કેવા ઝીણા છે. ગામડાના માણાય જાડા, એની બોલી જાડી, એનો પહેરવેશે જાડો, અને એમના લાડવાય જાડા હોય, આવડા મોટા હોય, તોપના ગોળા જેવા, ફૂટબોલ જેવા. સાચી વાત છે પેલા. અને હમણાં તમે જોજો, આ શહેરવાળા જ બનાવેલા હશે, કેવડા હશે, મેં જોયા નથી, પણ આવડી આવડી લાડુડીઓ જશે. શહેરમાં હોય એટલે આવું જ હોય. હવે સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધાર્યા ને આવડો મોટો રોટલો, આવડો મોટો રોટલો, પેલો તમે ગામડાનો રોટલો જોયો ને, એક રોટલો ખાય એટલે પછી હવા સુધી માથું ઊંચું ના થાય.
અને રોટલો ફૂલાયો હોય, દડા જેવો થયો હોય અને અંદર ઘી ભર્યું હોય અને રીંગણાનું શાક હોય અને જોડે ગોળ અને ઘી ચોળેલું મૂક્યું હોય, કંઈ જોઈએ નહીં પછી બધું બધું કશું લાડવા ફડવા કંઈ ના જોઈએ. સાચી વાત છે પહેલાં. હા, બધાને મોઢામાં પાણી આવ્યું નથી ને પહેલાં મુક્તો. અને એવો લોટ મહારાજ માટે રોટલો બનાવેલો અને શાક પીરસ્યું ને મહારાજ ને કે મહારાજ ગરીબ માણા છો મારું જમો મહારાજ. અને જ્યાં મહારાજ કોળિયો લઈને એક મોઢામાં મૂકવા જાય અને એ જ વખતે એક માણસ દોડતો દોડતો આવ્યો. શ્યામજી, એટલે ઓ શ્યામજી, શ્યામજી બહુ પડતો પડતો આવ્યો. શ્યામજી, ગોંડલ નરેશ અઠીસિંહ બાપુ પધારી રહ્યા છે તારા ઘેર, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવે છે અને અઠીસિંહ બાપુ આવે છે, ગોંડલ નરેશ આવી રહ્યા છે. બોલો શ્યામજી તો ઉભો ઉભો શિયા વિયા થઈ ગયો બિચારો. શિયા વિયા, શિયા વિયા એટલે સમજ્યા પેલા, ગભરાઈ ગયો, ગભરાઈ ગયો. આનંદ બિચારો ઓસરી ગયો. કેમ ઓસરી ગયો? કારણ કે ભગવાનને હાચવવા હારા પણ આ મોટા માણસ હાચવવાનું બહુ કાઠા પેલા, બહુ કાઠા. બોલો હવે કઈ તૈયારી કરેલી રહી એને, કારણ કે ભગવાનને ખોટું ના લાગે, મોટા માણસ હાચવો નહીં તો ખોટું લાગે. હા, અમારી ઘણી વખત આવું થાય હોય, મોટા માણસ આવવાના હોય ને તો અમારા બધા લેફ્ટ રાઈટ જ કર્યા કરે, બધા દોડ્યા જ કરે. આમનું ના હાચવું પડે, એમનું બહુ હાચવું પડે. એટલે મહેરબાની કહીને બાપા મોટા માણા થઈને ના આવશો અહીં કોઈ, હો બહુ બે હાથ જોડીને પગે લાગો બાપા, હા મોટા માણા થઈને ના આવું, કારણ કે મોટાનું બહુ વાંચવું પડે. અહીંયા રાજા આવે છે એવું કીધું. હવે રાજા માટે તૈયારી કરવી પડે, બિચારા તૈયારી ક્યાં બેહાડવા? ભગવાન તો પાટલા ઉપર આવે, એક જ પાટલો માગીને લાયેલા, બીજો પાટલો ક્યાંથી લાવો? ન તો હારો ખાટલો, ન તો હારો પાટલો, નતી ખાટલાની પાંગજ તૂટી ગયેલી હતી. પાંગજ કેમ શું કહે એને, પાંગજ કે પાંગજ, હા પાંગજ તૂટી ગયેલો ખાટલો તો બેહાડવા ક્યાં ઠાકોર રાજા ધીરાજને? અને ફાટલી તૂટલી ગોદડી હતી, ક્યાં બિહાડવા? એટલે બિચારો શિયા વિયા થઈ ગયો બારે ઘડી. અને ઓલ્યો બોલતો, શ્યામજી કુંભાર, અલે આ બે સાંભળ્યું બાપા, હવે મને ચેન પડવા દે ને, અહીંયા ઊંચો નીચું થઈ ગયો, કરવું હું. અને હજુ આટલું બોલે ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન બોલે છે, શ્યામજી, શ્યામજી અઠીસિંહ દરબારને રાજા છે, એમને ક્યાં બેસાડીશ, ક્યાં બેસાડીશ? હજુ મહારાજ સામે પ્રશ્ન પૂછે છે. અને એ જ વખતે ગોંડલ નરેશને આવવો, અંદર નીચા નમીને અંદર પ્રવેશ કરવો, એની એ સાંભળી ગયા. શું? શ્યામજી, ગોંડલ નરેશ તો રાજા કહેવાય, એમને ક્યાં બેસાડીશ? એ શબ્દ રાજાના કાન ઉપર પડી ગયો. અને રાજા આવતા આવતા નીચા નમીને અંદર પહેતા પહેતા બોલ્યા, પ્રભુ, જે કુબામાં આવડો મોટો હાથી સમાયો, એ કુબામાં કીડી નહીં સમાય. તો બોલે છે સાંભળી, આવડો મોટો હાથી જે કુબામાં સમાઈ ગયો, એ કુબામાં કીડી નહીં સમાય. પોતાની સામું હાથ કરીને શું કહે છે? કીડી નહીં સમાય. હાથી કોને કીધો ખ્યાલ આવ્યો ભાઈલા? હે પ્રભુ, જે કુબામાં તમે સમાઈ શક્યા, તમે બેસી શક્યા, તો એ કુબામાં હું તો કીડી જેવો છું તમારી આગળ, હું નહીં સમાઈ શકું. પ્રભુ, મારી ચિંતા ના કરશો, આપ પધાર્યા તો મારી શું ગણતરી પ્રભુ. અને આટલો શબ્દ જ્યાં ગોંડલ નરેશના મુખે પ્રભુએ સાંભળ્યો, ભગવાન સ્વામિનારાયણે સાંભળ્યો, મહારાજ બહુ રાજી થઈ ગયા, બહુ રાજી થઈ ગયા. કેમ રાજી થઈ ગયા સાંભળ્યું? કેમ રાજી થઈ ગયા કહેશો? પોતાની જાતને કીડી માની લીધી, ભગવાનની આગળ એ ક્યાં ને હું ક્યાં, એ ક્યાં ને હું ક્યાં. આ આ નિર્માનીપણું કહેવાય, આ દાસત્વપણું કહેવાય, આ સરળતા કહેવાય, આ પોતાનો અહંકારની મુક્તિ કહેવાય, ઈગોલેસ અવસ્થા કહેવાય. અને એટલે ભગવાન રાજી થઈ ગયા. સાંભળજો, આપણે પણ અહીં બેઠેલા જો ભગવાનને રાજી કરવા હોય, શીખજો, પ્રેરણા લેજો ભગવાનની આગળ, સંતોની આગળ. વી આર નથિંગ, આપણે કશું નથી. આ શ્યામજી કુંભારના કુબામાં અઠીસિંહ બાપુ આ વાક્ય બોલ્યા, કમાઈ ગયા, રાજીવો કમાઈ ગયા. મહારાજ બહુ રાજી થઈ ગયા. પહેલી મુલાકાત હતી, હો પહેલી મુલાકાત હતી ભગવાનની અને અઠીસિંહ દરબારની, પરંતુ આ વાક્યમાં કેટલી નરમાશ હતી, કેટલું કેટલું નિર્માનીપણું હતું, કેટલું દાસપણું હતું.
કેટલું પોતાને ઝીરોલેસ, ઝીરો અવસ્થા હતી, ઈગોલેસ અવસ્થા હતી, એનું દર્શન થયું. મહારાજ રાજી થઈ ગયા. મહારાજની આગળ એકદમ ભાંખોડિયા ભરી અને હાથ જોડીને હામે બેસી ગયા. કોણ? અટીસિંહ બાપુ. એકદમ નીચે નમીને પગે લાગીને હામે બેસી ગયા. પ્રભુ, આપ મારી ચિંતા ન કરશો, ક્યાં બેસાડવા? મને આપની આગળ અહીં પોઈ તળીએ બેહવાનું ક્યાંથી મળે? પ્રભુ, ઘણા સમયથી આપના દર્શન કરવાની ઈચ્છા હતી, ગઢપુર આવી શક્યો નહોતો. પ્રભુ, આજે મને સમાચાર મળ્યા કે આપ અહીં છો અને મારે અહીં આવવાનું થયું. આ તો બગાસો ખાતા હાકરનો ગાંગડો આવી ગયો. કેવો? શું કહે છે? આ બગાસો ખાતા સાકરનો ગાંગડો આવી ગયો. પ્રભુ ફાવી ગયો. કેવો? અને આ બધું ભગવાન સાંભળી રહ્યા છે. અને પછી અઠીસિંહ બાપુ શું કહે છે સાંભળજો. પ્રભુ, એક વાત કહું. હું અહીં આવતો આવતો એક સંકલ્પ કરતો આવતો હતો, એક વિચાર કરતો કરતો આવતો હતો. મને ખબર હતી કે આપ અહીં જમવા પધારવાના હતા, શ્યામજી ઉભારના ત્યાં. પ્રભુ, એક મારી ઈચ્છા છે, પૂરી કરશો? મહારાજ બહુ રાજી થઈ ગયેલા એટલે કે બોલો બોલો, તમારી ઈચ્છા પૂરી કરીશ. બોલો શું છે? પ્રભુ, તમારા થાળની પ્રસાદી જોઈએ છે. શું કહે છે? તમારા થાળની પ્રસાદી જોઈએ છે. આમ કરીને ખોબો ધરીને અમે બેસી ગયા. આ તમારા થાળની પ્રસાદી આપો. હવે આ થાળની પ્રસાદી લેવાની ઈચ્છા આપણને ખરી કે નહીં પેલા? હા હોય તો બોલો, હા પડાય, વાંધો નહીં. હા હોય જ, સ્વાભાવિક છે. અહીં ભગવાન જમતા અને આપણને એમ થાય થોડું કે સારું, આપણને થોડી પ્રસાદી મળે, સારું થાય કે નહીં ઈચ્છા પહેલા? એટલે સંતો આપણને થાય? થાય, ભલે બોલીએ નહીં, બાકી થાય તો ખરી, અને થવી જ જોઈએ. પરંતુ અહીંયા અત્યારે ઈચ્છા થાય ને તો વ્યાજબી છે, વ્યાજબી છે એટલે થાય. પરંતુ મનુષ્ય રૂપે ભગવાન બેઠા છે અને એમની પ્રસાદી જમતા હતા ને એમાંથી પ્રસાદી મૂકતો એઠું લાગે, એઠું લાગે, કાં એઠું કહેવાય, એમનું એઠું ખવાય આપણેથી, એવું લાગે. પરંતુ ધન્ય છે આ રાજાને, ધન્ય છે અટીસિંહ બાપુને, કે એને કેટલો નિશ્ચય થઈ ગયો હશે કે આ ભગવાન છે, એનું એઠું ન કહેવાય, એ પ્રસાદી કહેવાય મૂકતો. અને એમ કહે છે કે પ્રભુ, તમારા થાળની પ્રસાદી ના આપો. હું રસ્તામાં આવતો હતો, સંકલ્પ કરતો હતો કે ભગવાન જમતા હશે અને મને પ્રસાદી આપશે. પ્રભુ, મારે તમારી પાસે કશું જોતું નથી, આપના થાળની પ્રસાદી ના આપો. આમ કંઈક ખોબો ધરીને બેસી ગયા. હવે રાજા માણા હોય ને એ ખોબો ધરે, કોઈ ભિખારી હોય રાજાની આગળ ખોબો ધરતો હોય, ભલ ભલે રાજાની આગળ ખોબો ધરતા હોય. અને રાજા આજે કેટલો એને ભગવાનનો વિશ્વાસ થઈ ગયો હશે, ખોબો ધરી, પ્રભુ મને પ્રસાદી ના આપો. સ્વામિનારાયણ ભગવાન એમની સામું સામું જોઈ રહ્યા હો. પ્રભુ આપો ને દયાળુ, પ્રસાદી આપો. શું કહે છે સ્વામિનારાયણ ભગવાન સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન કે રાજન, પ્રસાદી તો આપીએ પણ એક શરત. પ્રસાદી લેવી હોય તો અમારી એક શરત. બોલો પ્રભુ, શું શરત છે? મંજૂર રહેશો? તમને મંજૂર થશે, માન્ય રાખશો? પ્રભુ, આપ જેમ કહેશો એમ હું કરીશ, આપ જેમ કહેશો એમ હું કરીશ. બસ મારે પ્રસાદી જોઈએ છે, તમે કહેશો એમ કરીશ. બહુ મોટું વાક્ય છે. આવો હું તો અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, આટલું જ શીખી જજો, તમે કહેશો એમ કરીશ. તવ મરજી માવાલા નિત્ય રેવાયા, ગમતો અમારો કદી ન થાય. ફરીથી, તવ મરજી માવાલા નિત્ય રેવાયા, ગમતો અમારો કદી ન થાય. હે મહારાજ, તમારી મરજીમાં અમારાથી નિત્ય રહેવાય, તમારી મરજીમાં રહેવાય, અમારું ગમતું કદી ન થાય. તમારું ગમતું કરવું છે આ દેહે કરીને, અનંત જન્મથી અમે અમારું ગમતું ને અમારી મરજીમાં રહેતા આવ્યા છીએ. પ્રભુ, હવે અરજી અમારી પણ મરજી તમારી. સો સદાય કહેતા શીખવું પહેલા, અરજી અમારી પણ મરજી તમારી.
બસ અમે રિક્વેસ્ટ કરવા ટેવાયેલા છીએ. જરૂર અમે અરજી કરીશું, પણ અરજીને માન્ય રાખવી કે ન રાખવી એ મરજી તમારી. સાંભળજો, આ શીખજો, અહીં આવ્યા છીએ તો આટલું શીખીને જજો. ભગવાનને સંતની આગળ કોઈ દિવસ મરજી આપણી નહીં કરવાની, મરજી એમની, અરજી અમારી. સુખી થવું હોય તો રાજીપાનો મોટો શ્રેષ્ઠ ઉપાય છે. હમણાં કહ્યું માસ્ટર કી ચાવી છે, અને માસ્ટર કી આના હાથમાં આવી ગઈ. કોના હાથમાં આવી ગઈ? વઢીસિંહ બાપુના. અને શું કહે છે? પ્રભુ આપ કો એમ જ કરવું છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે પ્રસાદી આપું, પણ એક શરતે. શરત મંજૂર છે? પ્રભુ આપ કો એમ જ કરવું છે, મંજૂર છે. કોરા ચેક ઉપર સહી કરી આપી કહેવાય. સાચી વાત છે ભેલા. શું કહેશે ખબર નથી હો, શું કહેશે ખબર નથી, પરંતુ એમ કહે છે કે આપ કો એમ જ કરવું છે, એટલે બ્લેન્ક ચેક આપી દીધો કહેવાય. સહી કરી જે લખો એ લખી નાખો. ધન્યવાદ છે. હું તો આપણે વર્ષોથી સત્સંગ કરતા હોઈએ ને તો આટલું મહારાજને મોટાની આગળ ક્યારેય કહી શકતા નથી. અને એટલે તો એમની ને આપણી વચ્ચેની દૂરી છે, એમની ને આપણી વચ્ચે ડિસ્ટન્સ છે. એનું કારણ શું છે? આ જ રાજી કરતા આવડે છે જ ક્યાં આપણને? બધું કરીએ છીએ જ, કરતા નથી આવડતું. જે કરવાનું છે કરતા નથી આવડતું. અને આ અઠીસિંહ બાપુ મુમુક્ષુ કહેવાય, મુક્ત કહેવાય, કે જેને આટલી ઘેડ પડી ગઈ કે ભગવાનની આગળ આમ જ બોલાય, આમ જ કરાય. જેમ કો એમ કરીશ મહારાજ, પ્રસાદી આપો. બસ રાજી થઈને પ્રસાદી આપો. અને સાંભળજો, સ્વામિનારાયણ ભગવાન શું શરત કરે છે. ભગવાનનો રાજીપો શામાં છે? સ્વામિનારાયણ ભગવાન એમની આંખ સામો જોઈ રહ્યા. મહારાજ તો અંતર્યામી છે ભગવાન તો, અને અંતર્યામી પણ એ બોલ્યા. અઠીસિંહ દરબાર, બાપુ મને એવી જાણ છે, સ્વામિનારાયણ ભગવાન બોલે છે, મને એવી જાણ છે કે તમે સુરા અને સુંદરીના બહુ શોખીન છો. તમે આ બે વસ્તુના બહુ શોખીન છો, સુરા અને સુંદરી. સુરા એટલે સમજે ને શરાબ, અને સુંદરી એટલે સ્ત્રીઓ. તમે આના શોખીન છો આવું મેં સાંભળ્યું છે. સાચી વાત છે? સ્વામિનારાયણ ભગવાન પૂછે છે, સાચી વાત છે? અઠીસિંહ દરબાર નીચું જોઈ ગયા, આંખ મિલાવી ન શક્યા ભગવાન સામે. ફરીથી પ્રભુ પૂછે છે, રાજન આ સાચી વાત છે? નીચું જોઈને આમ કરે છે, ક્ષોભ થયો. જવાબ આપતા ક્ષોભ થયો, શરમ આવી ગઈ. પોતાને પોતાની ભૂલોનો અહેસાસ થવા માંડ્યો. ભગવાન અંતર્યામી છે એવો ખ્યાલ આવી ગયો કે પ્રભુ અંતર્યામી પણ મારી અંતરના કચરાને જાણી ગયા, મારી આદતને જાણી ગયા. નીચું જોઈને આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા. આમ આમ કરતા જાય. પ્રભુ હું ગુનેગાર છું, આપે તે આપે જે કહ્યું એ સાવ સાચું છે, સાવ વ્યાજબી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અઠીસિંહ બાપુ અમે તમને પ્રસાદી આપવા તૈયાર છીએ, પણ આજથી સુરા અને સુંદરીનો ત્યાગ કરવો પડશે. તમે ભલે રાજા છો, તમારે એક પત્નીત્વ જરૂર સંસારમાં રહેનારા પત્ની હોય, પરંતુ એક પત્નીત્વનો નિયમ હોવો જોઈએ. જેમ પત્ની માટે એક પતિત્વનો નિયમ હોય, એમ આ સંસ્કૃતિ છે, આ સંસ્કાર છે. રાજન તમને શોભે નહીં આ. અને આટલું ભગવાને શરત કરી, દડ 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 આંસુ પડતા જાય છે. અને ભગવત અરે સોરી અઠીસિંહ બાપુ હાથ જોડીને કહેતા જાય છે, પ્રભુ જન્મથી અમે આ બેની વચ્ચે ઉછર્યા છીએ, અમારા રાજમાં રજવાડામાં આ બેની રીલમ છેલ હોય, અમારું કલ્ચર જ એ પ્રકારનું હોય કે રાજમાં સુરા અને સુંદરી બેની વચ્ચે જ મોટા થયા છે, એટલે પ્રભુ આદત પડી ગઈ છે, છૂટે એવી નથી, પરંતુ છોડવી છે. આપને પ્રસાદી જો મળતી હોય તો હું તૈયાર છું,
બસ મારી રક્ષા કરો, મને બળ આપો, મને લોન આપો, સબસિડી આપો, મારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપારૂપી સબસિડી આપો, મારી પર રાજી થાઓ કે મારામાંથી બે છૂટી જાય, પ્રભુ હું તૈયાર છું, પણ મારા બળે નહીં, તમારા બળે, આપના બળે હું કરવા તૈયાર છું, બસ આપની મરજીમાં જ રહેવું છે પ્રભુ. જીવ સાથે જોડાયેલી વસ્તુ હતી આ બે, જીવ સાથે જોડાયેલી, વર્ષોની જન્મથી આદત હતી, પણ ભગવાન ધારે અને કૃપા કરે તો છૂટી જાય કે ના છૂટી જાય. પણ કોની ઉપર કૃપા કરે? કૃપા કોની ઉપર કરે? જેને કૃપાની તૈયારી હોય એની ઉપર કરે, કૃપા લેવાની તૈયારી હોય એની ઉપર કરે. મુક્તો, આપ સૌને પ્રશ્ન પૂછો, અહીં બેઠેલા બધા ભાઈઓ, જેણે પોતાનું ઘરનું ઘર હશે, કોઈને ફેક્ટરી હશે, ધંધો હશે, બિઝનેસ હશે, તમે કોઈ લોન લીધેલી છે? મકાન ઉપર લોન લીધેલી? પહેલી મોટા ભાગના લોનવાળા હશે, મોટા ભાગના એમ જ હોય, ફેક્ટરીઓ હોય તો એ લોન લીધી હોય, બેંકોની સરકારની સબસિડી લોન એનો ઉપયોગ કરતા હોય, બરાબર છે. તમે 10% કે 20% ઘરના કાઢો છો, 80% સરકાર કે બેંક લોન આપે છે અને ઘરના ઘર થઈ જાય છે, સાચી વાત છે પહેલા, પણ 10-20% તો ઘરના કાઢવા પડે કે ના કાઢવા પડે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, અઠીસિંહ બાપુ તમે તૈયાર છો, 10-20% તૈયારી છે, 80% અમારા તરફથી લોન નહીં, સબસિડી, જાઓ સબસિડી, કૃપારૂપી સબસિડી. મુક્તો, અહીં બેઠેલા જ્યારે અત્યારે તક છે ત્યારે હું તમને બધાને કહું છું, આપણામાં કદાચ આ બે મોટા વ્યસન ન હોય, પરંતુ કોઈક બીડી, તમાકુ, માવા, મસાલા, ગુટકા, માણેકચંદ કે બુધાલાલ કંઈ પણ હોય, તો આજે હું તમને બધાને કહું છું, આ સ્વામિનારાયણ ભગવાનનો આજે પાટોત્સવ છે, પ્રાગટ્ય દિન છે, જે સ્વામિનારાયણ ભગવાને સબસિડી આપી હતી અઠીસિંહ બાપુને, એ જ ભગવાન આજે અહીં બિરાજ્યા છે. સંકલ્પ કરજો, તમે 10% બળ રાખજો, 90% સ્વામિનારાયણ ભગવાન આજે સબસિડી આપશે અને છૂટી જશે, છૂટી જશે. સંકલ્પ કરજો, આજે આજે સંકલ્પ કરજો, મહાપ્રભુનું પ્રાર્થના કરું છું, જે છોડવું હોય એનો સંકલ્પ, પ્રબળ સંકલ્પ કરજો, જે છોડવું હોય, માન છોડવું હોય, ઈર્ષ્યા છોડવી, કામ છોડવો હોય, વાસના છોડવી હોય, આપણું ધાર્યું ગમતા ધાર્યું કરવાના સ્વભાવ છોડવા હોય, મુક્ત, આ બધા વ્યસનો જ છે. પેલા અંતર વ્યસન છે, પેલા બાહ્યિક વ્યસનો છે, વ્યસન છે. પણ શરત એક જ, કન્ડિશનલી, સબ્જેક્ટ ટુ, શું સબ્જેક્ટ ટુ? 10-20% આપણે કાઢવા પડશે, કાઢવા પડશે એટલે પૈસાની વાત નથી કરતો, કોઈ ઊંધું ના લેતા, થોડોક સંકલ્પ પ્રબળ આપણે કરવો પડશે, આપણે પ્રબળ સંકલ્પ કરવો પડશે કે મારે ના જોઈએ, પ્રભુ રાજી નથી, મારે ના જોઈએ, તો જરૂર ભગવાન બળ આપશે. સંકલ્પ કરજો. અઠીસિંહ બાપુએ આટલું કહ્યું, હે પ્રભુ, આપ કહો છો કે ના જોઈએ, તૈયાર છું, પરંતુ આપ કૃપા કરો, અરજી અમારી, મરજી તમારી, મહારાજ બસ આસ્થી ન જોઈએ, બસ સુરા અને સુંદરીનો ત્યાગ કરું છું આપના બળે, પ્રભુ કૃપા કરજો. આટલું જ્યાં બોલ્યા ને, સ્વામિનારાયણ ભગવાન સાંભળજો, સ્વામિનારાયણ ભગવાન જમતા જમતા મહારાજ ઊભા થઈ ગયા, ઊભા થઈ ગયા, અને એકદમ હાથ ઝાલીને આગળ ભાંખોડિયા ભરીને બેઠેલા અઠીસિંહ બાપુને હાથ ઝાલીને ઊભા કરી દીધા, સાબાશ સાબાશ રાજન, સાબાશ. બાથમાં ગાલીને ભેટી પડ્યા સ્વામિનારાયણ ભગવાન, બાથમાં ગાલીને ભેટી પડ્યા અને એમ બોલ્યા, અઠીસિંહ બાપુ જાઓ, આજથી અમારામાં વાસના હોય તો તમારામાં હોય, આજથી અમારામાં હોય તો તમારામાં હોય, લ્યો આશીર્વાદ આપી દીધો. અને એવું કહેવાય છે, સંપ્રદાયનો અને ગોંડલનો ઇતિહાસ એવો કહે છે, અઠીસિંહ બાપુ મહાન ભક્ત બન્યા સ્વામિનારાયણ ભગવાનના, મહાન ભક્ત બન્યા, રોજ 3-3 કલાક ધ્યાન કરતા, સુરા અને સુંદરી ત્યારથી ગઈ, એમણે દરબારગઢમાં જઈને બધું ફોડી નાખ્યું, તોડી નાખ્યું, બધું કહી દીધું બેલાવીને, આજ પછી આ દરબારગઢની અંદર ગમે એવા ડાયરા ભરાય, પહેલા ગામડામાં ડાયરા કે ડાયરા ભરાય,
અને ગમે એટલા દરબારો ભેગા થયા હોય તો આ દરબારગઢની અંદર ક્યારેય દારૂની મહેફિલ કે કોઈ અફીણ, એ જમાનામાં અફીણના પેલા શું કહેતા એને, કસુંબા, કસુંબો આવવો જોઈએ નહીં આ દરબારમાં, ના આવવો જોઈએ. ગયું જીવનભરનું જે આ વ્યસન હતું ગયું, કૃપાએ કરીને ગયું, સ્વામિનારાયણ ભગવાનને આશીર્વાદથી ગયું. અને સ્વામિનારાયણ ભગવાને બેસાડીને પછી બેસાડીને કહેલો, આ રોટલા અને શાકની પ્રસાદી ફાવશે? એટલો શ્યામજી વિચારો રડી પડ્યો, બાપુ ફાવશે, હું તો ગરીબ માણસ છું, મારા ત્યાં બીજું કંઈ નથી. ત્યારે પેલા દરબાર એટલું જ બોલ્યા, શ્યામજી આ રોટલો ને શાક નથી, આ તો અક્ષરધામનો પ્રસાદ છે, મને મળે ક્યાંથી, મને મળે ક્યાંથી. તમને પણ આજે વિનંતી કરું છું, અમને જમાડવા જાઓ, પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં, પણ રોટલો ને શાક ના સમજતા હો, ભગવાનનો અક્ષરધામનો ઠેઠનો પ્રસાદ છે એવું સમજજો. મહારાજને પ્રાર્થના કરું છું કે હે મહારાજ, આજની પ્રસાદી જે જમે એને મહાપથારી સુધી છેલ્લા શ્વાસ સુધી સાચવી રાખજો, સાચવી રાખજો. તમે પકડી લેજો, ટાણું આવે ત્યારે પકડી લેજો, છટકવા ના દેતા, છટકવા ના દેતા. અમારે છટકવું હોય તો એ છટકવા ના દેતા. તમને વાંધો નથી ને આની સામે? નિર્માનીપણું કોને કહેવાય, દાસત્વપણું કોને કહેવાય? તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ન થાય. જો મરજીમાં રહ્યા, પ્રભુની મરજીમાં રહ્યા, મહારાજની મરજીમાં રહ્યા, તો જે અંદર કચરો પડ્યો હતો, વર્ષોનો જૂનો કચરો કાઢીને સ્વાહા કરી નાખ્યો, બાળી મૂક્યો, હળગાઈ મૂક્યો. પણ ક્યારે? મરજીમાં રહ્યા ત્યારે. એ વખતે આમ કહી દીધું, ના હો મારા જ ના થાય, ના થાય, પરસાદી આપો ઠીક, નહીં તો કંઈ નહીં, મારા જ ના થાય. બોલો, હજુ એ પેઢીઓ રીબાતી હોત, પેઢીઓ રીબાતી હોત એમની. હો આ સુરા ને સુંદરીથી વાત સાચી છે પેલા, આટલું જ કહી દીધું, પોતે તો ચોખ્ખા થઈ ગયા, પાછળની પેઢીઓનો મોક્ષ માર્ગ ચાલુ થઈ ગયો મુક્તો. આટલું જીવનમાં કરતા શીખજો મુક્તો. આપ સૌને વિનંતી કરું છું, બીજું કંઈ ના આવડે તો કંઈ નહીં, બીજી આવડત ના હોય તો કંઈ નહીં, ડોનેશન નહીં કરો તો ચાલશે, બીજું નહીં કરો તો ચાલશે, આટલું કરજો, આનું ડોનેશન કરજો. આપણું મન ધાર્યું કરવાનું ડોનેશન, એ મૂકવાનું ડોનેશન કરજો મુક્તો. આજે આવ્યા છો તો કે મન ધાર્યું નહીં કરવાનું, મનમુખી સદા દુઃખી અને ગુરુમુખી સદા સુખી, આ એક નરી હકીકત છે, નરી વાસ્તવિકતા છે. મનમુખી નહીં થવાનું, ભગવાનને ભગવાનના સંતની આગળ કદી મન ધાર્યું નહીં કરવાનું. બસ તવ મરજીમાં ગમતો અમારો કદીએ ન થાય. બોલો બધા હાથ જોડી પ્રાર્થના કરો, જીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. ખરા ખટકાથી, ખરા ભાવથી, ગરજુ થઈને, નીડી થઈને પ્રાર્થના કરો, બે હાથ જોડીને. આજે ભગવાન પ્રગટ છે. અને જોજો, કોઈ રાજા ધીરાજનો જન્મદિવસ હોય ને, તો એ દિવસે જે માગે ને બધું આપી દે. આજે એમનો અહીંયા પ્રાગટ્ય દિન છે, તો આજે એ માગશું તો આપી દેશે. માટે આટલું માગો, તો હવે મારે જીમાવાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. ફરી ફરી, તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. એટલે ભાઈઓ હજુ બોલતા નથી, વિનંતી કરું છું, બોલો, ફાઈ જશો, જેવું આવડે એવું બોલો, ફાઈ જશો. ખાલી મોઢું બબડાવો તોય ફાઈ જશો. એક કાયમ દ્રષ્ટાંત આપું છું, એટલે આ કોઈ જાન જતી હોય, કોઈ શેઠિયાની શેઠના છોકરાની જાન જતી હોય, કે રાજાના કુંવરની જાન જતી હોય, એમાં જેટલા જાનમાં જાય, સમજ્યા, એના હગાવાલા તો ફાઈ જાય, એમને તો બધાને ત્યાં બે ચાર પાંચ પકવાનની મીઠાઈ હોય, જમવાની મળે. પરંતુ ઢોલીવાળો બે જાય, અને એ એના માટે જમવાની ત્યાં ખીચડી હોય કે એવું જ મળે? એવું જ મળે, જેવું બધાય જમે ને એવું જ મળે. એમ આપણે ખાલી ખાલી મોઢું બબડાવશો ને, તો આજે આ સ્વામિનારાયણની જાન નીકળી છે, ફાઈ જશું આપણે ભાઈ, આવી જઈશું, આવી જઈશું. પણ આજે આ પ્રાર્થનામાં જ કોઈ બાકી ના રહેશે. પ્લીઝ 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 પ્લીઝ, આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ, હું તો તમને બધાને બે હાથ જોડે વિનંતી કરું છું,
કારણ કે આજે ફવડાવવા છે એટલે કહું છું. આટલામાં જો ભગવાન આપણી પ્રાર્થના સાંભળીને આપણને ફાવી જતા હોઈએ આપણે તો શું કરવા ના બોલું. એટલે એટલે ઉદી કીધું કે ના ફાવે તો મોઢું બબડાવો બસ લ્યો બસ. હવે આટલાથી વધુ કન્સેશન શું આપવું કહો? આ સ્કીમ કહેવાય, સ્કીમ જ કહેવાય ને પહેલાં. પેલી દિવાળી પર સ્કીમ નથી કાઢતા વેપારીઓ, પહેલાં 30% ડિસ્કાઉન્ટ, 30%, અહીં તો 95% ડિસ્કાઉન્ટ આપ્યું, તો લાભ લઈ લો ને પહેલાં. ચલો બે હાથ જોડીને આપણે બધાએ ના બોલે નાચ બારો, હા ના બોલે નાચ બાર, બે હાથ જોડીને આપણે બધા જ ફાવીએ, ફાવી જઈએ આજે. તવે મારજી માવાલા નિત્ય રવાયા, ગમતો અમારો કદીએ ન થાય. તવે મારજી માવાલા નિત્ય રવાયા, ગમતો અમારો કદીએ ન થાય. તવ મરજી માવાલા નિત્ય રવાયા, ગમતો અમારો કદીએ ન થાય. છેલ્લી વખત માવાલા નિત્ય રવાયા, ગમતો અમારો કદીએ ન થાય. ફરીથી એક વખત તમારજી માવાલા નિત્ય રવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે મહારાજ, આજે જે કોઈ પ્રાર્થના બોલ્યા છે એમની પ્રાર્થનાને હૈયે ધરજો અને કૃપાનો ઢગલો કરજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તો આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.